Hello everyone, welcome back to my YouTube channel. હું તમને આજે આ વિડિયોમાં બે અલગ અલગ તોરણની ડિઝાઇન, પૂજા થાળી, લોટી નાળિયેર, માં માટલું અને બાજોટની ડિઝાઇન બતાવીશ. આ મોતીવર્કની બધી વસ્તુઓ અમે ઓર્ડરથી બનાવેલી છે. કોઈ પણ વ્યક્તિઓને આવી મોતીવર્કની વસ્તુઓ બનાવડાવી હોય તો મારો મોબાઈલ નંબર 84 60 40 37 51 છે, જેના પર વોટ્સઅપ કરીને સંપર્ક કરી શકો છો. આ વિડીયોમાં જે અમે બધી વસ્તુઓ બનાવેલી છે એમાંથી કોઈ પણ વ્યક્તિને કોઈ એક વસ્તુ બનાવડાવી હોય તો પણ અમે બનાવી આપીએ છીએ. અમે મોતીવર્કની કોઈ પણ વસ્તુઓ બનાવીએ તો એ સૌથી પહેલાં મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ કરું છું. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી વિપુલ સોલંકી 13 છે, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે. તો ચાલો હવે આપણે જોઈ લઈએ આ બધી વસ્તુઓ નજીકથી. આ લોટી નાળિયેર ઈંધણીના સેટમાં ઓરિજિનલ નાળિયેર, 3 નંબરની સ્ટીલની લોટી અને ઓરિજિનલ ઇંધોણીનો ઉપયોગ કરેલો છે. આ વિડીયોમાં જે મોતીવર્કની બધી વસ્તુઓ છે એમાં અમે ઓરિજિનલ ડલ મોતીનો ઉપયોગ કરેલો છે, જેમાં લોટી નાળિયેર પૂજા થાળી, માં માટલું અને બાજોટ છે એમાં 11-0 સાઇઝના ઓરિજિનલ ડલ મોતીનો ઉપયોગ કરેલો છે અને તોરણમાં 8-0 સાઇઝના ઓરિજિનલ ડલ મોતીનો ઉપયોગ કરેલો છે. તો હવે હું તમને આ તોરણ બતાવું. આ તોરણની ડિઝાઇનમાં ઘર અને ગુલાબની ડિઝાઇન છે. તમને આ તોરણની ડિઝાઇન પસંદ આવી હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરો અને મારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કે જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે. આ તોરણની ડિઝાઇનમાં વચ્ચે ગણેશજી, મોર, કુંભ અને મંદિરની ડિઝાઇન છે. તો સાથે સાથે હું તમને આ તોરણના ટોડલિયા પણ બતાવી દઉં. આ ટોડલિયામાં કુંભ, મોર અને મંદિરની ડિઝાઇન છે. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર 3 મોતીવર્કના તોરણ, ખાટલીવર્કના તોરણ, માટલું, બાજોટ, લોટી નાળિયેર ઈંડોણી સેટ, મોતીના પડદા, ખંભાચુંદડી, ઝુમર, મોતીવર્કની પૂજા થાળી, પૂજા થાળીના રૂમાલ અને ભગવાનજીના ઝૂલાના વિડીયો અને ફોટા અપલોડ કરેલા છે, જેની વિઝિટ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર કરી શકો છો. આ બે તોરણ અને 4 ટોડલિયાની પાછળ કાપડ અને પંચ લગાવેલું છે, જેથી તોરણ અને ટોડલિયાની મજબૂતાઈ જળવાઈ રહે. તો હવે હું તમને બતાવી દઉં આ પૂજા થાળીને નજીકથી. આ એક પૂજા થાળી અને બે વાટકીઓનો સેટ છે. જે વાટકીમાં ડિઝાઇન છે એ જ પૂજા થાળીમાં ડિઝાઇન છે. આ પૂજા થાળીમાં અંદર જે લાલ કલરનું કપડું દેખાય છે એ વેલ્વેટનું કપડું છે. આ પૂજા થાળીમાં અંદરની કોરે પણ મોતીવર્ક કરેલું છે. તમને આ પૂજા થાળીની ડિઝાઇન પસંદ આવી હોય તો જલ્દીથી મારા વિડીયોને લાઇક કરો. આવી સેમ અમે બે પૂજા થાળી ઓર્ડરથી બનાવેલી છે. તો હવે હું તમને બતાવું આ મોતીવર્કથી મઢેલું બેડું. આ અંદર જે બેડું છે એ સ્ટીલનું છે અને આમાં જે નાળિયેરનો ઉપયોગ કરેલો છે એ ઓરિજિનલ છે અને આ નાળિયેરમાં સાંખીઓ અને કુંભની ડિઝાઇન છે. તમને આ મારા મોતીવર્કના બેડાની ડિઝાઇન પસંદ આવી હોય તો જલ્દીથી આ વિડીયોને લાઇક કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કે જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે. આ મોતીવર્કથી મઢેલી ગાગર છે અને આ ગાગર સ્ટીલની છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો હવે હું તમને આ બાજોટને નજીકથી બતાવું. આ બાજોટમાં શેની ડિઝાઇન બનાવેલી છે એ કોઈ વ્યક્તિને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો. આ બાજોટની સાઇઝ 15x15 ઇંચ છે. તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.